ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ગુરુવારના દિવસે કહ્યું હતું કે અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિષયને મુકાશે અને તેમણે કહ્યું હતું કે ધોરણ 9, 10 અને 11માંના અભ્યાસક્રમમાં પ્રાકૃતિક ખેતીના વિષયને મુકાશે અને ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ભારતીય શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાનો દીક્ષાંત સમારોહ ગુરુવારના દિવસે યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, શિક્ષણ પ્રધાન જીતુભાઈ વાઘાણી અને અન્યો હાજર રહ્યા હતા. દીક્ષાંત સમારોહમાં 725 વિદ્યાર્થીઓની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં 220 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને જુદી જુદી 9 ફેકલ્ટીઝના વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી અને 6 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યા હતા અને બીએડના 1 વિદ્યાર્થીને 2 ગોલ્ડ મેડલ આપ્યા હતા. અને જીતુભાઈએ કહ્યું હતું કે હજુ સુધી વિદ્યાર્થી રહેલા લોકો હવે સમાજને જ્ઞાન આપશે અને પ્રાકૃતિક ખેતી માટે આવતીકાલે ડાંગ જિલ્લાને જાહેર કરવાના છે, તે પણ ખૂબ ખુશીની વાત છે. રાજ્યની ભૂપેન્દ્રભાઈની માર્ગદર્શનવાળી ભાજપની સરકારે અલગ પ્રોફેશનલ કોર્સિસ જે વિદ્યાર્થીઓને લેવા હોય એ મર્યાદિતપણે લેતા હોય છે ને એનાથી સ્વરોજગારી નિર્માણ થતી હોય છે. એવા લગભગ 7 કોર્સિસ એપરલ એન્ડ મેકઅપ, હોમ ફિનિશિંગ, ઓટોમોટિવ, બ્યુટી એન્ડ વેલનેસ, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, રિટેલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી, એગ્રીકલ્ચર, આમાં પોતે રોજગારી મેળવી શકે એવી અનેક તકો. આત્મનિર્ભર ભારત બનાવવા નરેન્દ્રભાઈની જે પહેલ છે એમાં ઉજળી તકો રહેલી છે. એગ્રીકલ્ચરમાં પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતી, આય બમણી કરવીને ખર્ચ ઘટાડવો ખેડૂતોનો, એ તરફ રાજ્ય આગળ વધી રહ્યું છે. આવતીકાલે ડાંગ જિલ્લો મહામહિમ રાજ્યપાલ શ્રી દેવજી અને આપણા લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ઉપસ્થિતિમાં એ જાહેર થવાનો છે. આપણા સૌ માટે આનંદ અને સૌભાગ્યની વાત છે. આખો જિલ્લો, આદિવાસી જિલ્લો એ પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યો છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે અમે પણ 9, 10, 11, 12માં સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે મહામહિમ રાજ્યપાલના માર્ગદર્શન નીચે એ સબ્જેક્ટ તૈયાર કરીને વિદ્યાર્થીઓને આ પ્રોફેશનલ કોર્સિસની અંદર અમે આપવાના છીએ અને સાથે સાથે રાજ્યભરમાં વિદ્યાર્થીઓ તાલુકાની કોલેજીસ, યુનિવર્સિટીઓ એમાં પણ મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રીશ્રી જ્યાં પણ ટાઈમ આપે ત્યાં એમની સાથે રહીને એક વાતાવરણ, એટમોસ્ફિયર બનાવવા માટે પ્રાકૃતિક ખેતી તરફ સમગ્ર રાજ્ય વળે અને એનાથી થતા ફાયદાઓ અને જે ઝેરી પ્રકારનું ઉત્પાદન અને ફળફળાદી શાકભાજી મળે છે એમાંથી મુક્તિ મળે રાજ્યને. નરેન્દ્રભાઈ પણ, સમગ્ર દેશમાં અમિતભાઈ પણ ઈચ્છી રહ્યા છે, આપણા ગૃહમંત્રી પણ, ત્યારે ગુજરાત અને ખાસ કરીને યુવાનો જે કોલેજ ગામડામાંથી આવે છે, ખેતમજૂર છે, ખેતી સાથે જોડાયેલા છે, એમને ખેતીની, કલ્ચરની, ગ્રામીણ ક્ષેત્રની ખબર છે, એમાં એક વાતાવરણ ઊભું થાય અને બધા એ તરફ વળે એ માટેનો પણ એક મોટું ભગીરથ સેમિનારો એ પણ મહામહિમસિંહની અને મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં શિક્ષા વિભાગ કરશે.